આનંદ આજ રુચરાંગ અને આજ નેનોમાં ને સખી અમારે આગને આતો કંચન વરહા મે એવા અખિલ બ્રહ્માંડ અધિપતિ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આવી રહ્યા છે એના આનંદના આપણને ઉભરાઈ રહ્યો છે ત્યારે હવે ગોકુળિયામાં ગમતું નથી અને જમના લાગે ખારી ઝેર પણ મારા વાલા અરે વેર તે તો સિદ્ધને કરાવ્યા સાંભળા આ એવો નંદોત્સવ જયારે માણી રહ્યા છીએ ત્યારે જેમની આતુરતા પૂર્વક આપણે રાહ જોઈ રહ્યા છીએ એ નંદોત્સવ થોડીક ક્ષણોમાં ચાલુ થઈ રહ્યો છે. નંદોત્સવ 2024 દરમિયાન જે કાર્યક્રમની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ આજ કા અવસર બડા નિરાલા હૈ આજ યહાં કૃષ્ણ બરસને વાલા હૈ એક બાર જોરદાર તાલિયા બજા દો કાર્યક્રમ અબ શરૂ હી હોને વાલા હૈ. કોઈ કૃષ્ણનો કોઈ લકીર બની જાય છે આ કૃતિ જે જોઈએ તે તસવીર બની જાય છે. ન તો મોસમની જરૂર છે ન તો ફૂલોની જ્યાં રજૂ થાય છે ત્યાં ગોકુળ બની જાય છે તેવો કાર્યક્રમ પ્રથમ મટકી ફોર જેમની અંદર આપણે શરૂ થવા જઈ રહ્યો છે. નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો પાલકી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી Thank you.
ઉત્સવ 2024 દરમિયાન આરતી માટે આગળ આવશે ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાની. આપણે જયઘોષ સાથે આરતી કરીશું. ધારો કે મીરાબાઈ ડોટ કોમ રાખીએ તો રાધા રિસાઈ એડવું છું. વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ખ્લોપી ભીજાય એનું શું. પ્રેમિયા લિસ્ટમાં તો એવી એવી વાનગી, કોને કોને છોડું ને કોને કોને જાતું. કાંજીની વેબસાઈટ એટલી વિશાળ કે એમાં ક્યાં ક્યાં નામો રાખું. સર્જિત આનંદ જેમના હૃદયમાં છે, શિક્ષણની પ્રવૃત્તિની અંદર પારંગત એવા આપણા કેમ્પસ ડાયરેક્ટર શ્રી વસંતભાઈ પેથાણીને નમ્ર વિનંતી કરું કે નંદોત્સવ 2024 દરમિયાન જે પુષ્પો છે તે ભગવાન કાનાના ચરણમાં અર્પણ કરે. કૃષ્ણમ વંદે જગદગુરુ. યદા યદા હે ધર્મસ્ય જ્ઞાનીન ભવતિ ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદાત્મનમ સૃજામ્યહમ. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપ સ્થાપનાય સંભવામિ યુગે યુગે. ધ્યાન ત્યાં દુષ્કર્મ અધર્મનો ખૂબ વધારો થાય છે ત્યારે ત્યારે ધર્મની રક્ષા અને માનવ રક્ષા કલ્યાણ માટે દરેક યુગમાં
પ્રગટ થવા માટે જ્યારે કૃષ્ણ ભગવાને આ શ્લોકમાં કહ્યું છે ત્યારે આજે આપણે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ સ્કૂલ અને હોસ્ટેલ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત નંદોત્સવ 2024માં આપ સૌ મંચસ્થ મહેમાન શ્રીઓ દિનેશભાઈ ભુવા રેલેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી તેમજ સુરેશભાઈ દેસાઈ ખોડલધામ સમિતિ સાથે આપણા ટ્રસ્ટી શ્રી ચતુરભાઈ ખૂંટ તેમજ મંચસ્થ આમંત્રિત મહેમાનો સાગરભાઈ મહેતા ગણપતભાઈ રાજુભાઈ તેમજ ગજેરા મનોહરભાઈ સાથે કોળલધામ સમિતિમાંથી સરલાબેન તેમજ ભાવનાબેન ખૂંટ અને મારા ધર્મપત્ની મિત્તલ તેમજ સાગરભાઈના ધર્મપત્ની બંસીબેન આપણા સુપરવાઇઝર શ્રીઓ પ્રિન્સિપાલ શ્રીઓ તેમજ જે વાલીઓ અત્રે ઉપસ્થિત છે તેઓનું સહૃદય સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આપણે દરેક ઉત્સવ ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં ઉજવીએ છીએ ત્યારે આ નંદોત્સવનો પણ આપણે એક ભવ્ય આયોજન કરી અને ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌ જે કાનાબીના છે, રાધાબીના છે, તેમને સંસ્થા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે આ પર્વને અનુરૂપ વાત કરું તો ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણે જે શીખવા, જે ઉપદેશ લેવા યોગ્ય છે તે દરેક પરિસ્થિતિમાં, દરેક જે પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય તે હંમેશા આગામી જે કાર્ય થવાનું હોય તે લખેલું જ હોય છે અને એ પરિસ્થિતિમાં કેવી રીતે ખુશ રહેવું તે ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્રમાંથી આપણે શીખવા મળે છે. તો એવા ભગવાન શ્રી કૃષ્ણ આપણે શું શીખવે છે? તો જ્યારે પણ એમનો જન્મ થયો હતો ત્યારે જેલવાસમાં, કારાગારમાં જન્મ થયો. ત્યાર પછી તેમણે શરૂઆતથી જન્મથી માતાને છોડી, ત્યારબાદ જે જગ્યાએ તે રહે છે ત્યાં અનેક લીલાઓ કરી અને પોતે જીવનમાં પોતાના કુટુંબ, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, દેશ કેવી રીતે ચલાવવો તેનો જીવંત ઉદાહરણ એટલે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન. ભગવાન શ્રી કૃષ્ણની પાસે એક હાથમાં વાંસળી અને એક હાથમાં સુદર્શન ચક્ર છે, પણ એ સુદર્શન ચક્રનો ક્યારે ઉપયોગ કરવો અને વાંસળીનો ક્યારે ઉપયોગ કરવો એ જો આવડી જાય જીવનમાં તો હંમેશા જીવન ધન્ય ધન્ય થઈ જાય. આ ઉપદેશો આપણે વાત કરીએ તો આખો દિવસ નીકળી જાય. ગીતામાં દરેક ઉપદેશ આપેલા છે, પરંતુ આપણે આજે નંદોત્સવની ઉજવણી કરવા માટે ભેગા થયા છે. બહુ જ સારી રીતે તૈયાર થઈને આવેલા કાના અને રાધા તેમજ યશોદા માતા અને કાના, જે આ ત્રણ વેશભૂષા કાર્યક્રમ આપણે રાખેલો છે તેમાંથી આપણે નંબર આપી અને પ્રોત્સાહક ઇનામનું આયોજન કરેલું છે. આ આયોજનમાં જે પણ વિદ્યાર્થીઓ ખૂબ જ તૈયાર થઈને આવ્યા છે તેમને ફરીવાર અભિનંદન એટલા માટે આપું છું કે આ તૈયાર કરવા માટે પણ માતા પિતાએ ખૂબ મહેનત કરી હોય છે અને જે વિદ્યાર્થીઓ ભાગ લે છે તેમને નંબર, પ્રોત્સાહક ઇનામ ન જોઈ અને આ કાર્યક્રમમાં ભાગ લેવો, પાર્ટિસિપેશન કરવું એ જ મહત્વની વાત છે અને સંસ્થા તેમને હંમેશા આદરપૂર્વક એક આ વિદ્યાર્થી સંસ્થાના દરેક કાર્યમાં જે ભાગ લેતા હોય છે તે તમામ વિદ્યાર્થીઓને અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ફરીવાર મંચસ્થ તમામ મહેમાનો જે અત્રે ઉપસ્થિત થયા અને આમંત્રિત મહેમાનો અત્રે હાજરી આપી અને આ કાર્યક્રમને દીપાવી રહ્યા છે તેમના માટે એક જોરદાર તાલીઓથી આપણે સ્વાગત કરીશું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાર્યક્રમનો દોર આગળ ચલાવીશું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. ખોડલધામ સમિતિ અમરેલી અભિષેકભાઈ જોશીને નમ્ર વિનંતી કરીશ કે તેઓ ઝડપથી સ્ટેજ પર આવી મહેમાનનું સ્વાગત કરશે. સરલાબેન ગજેરા મહિલા ખોડલધામ સમિતિ અમરેલી નું સ્વાગત કરશે સિરોયા નીરુબેન. ચતુરભાઈ ખૂટ અને ભાવનાબેન ખૂટ નું સ્વાગત કરશે અર્જુનભાઈ સેજમાન.
સાગરભાઈ મહેતા અને બંસીબેન મહેતા શ્રીજી સ્ટીલ અમરેલી નું સ્વાગત કરશે પિયુષભાઈ આંબલિયા, દ્રષ્ટિસિંહ ખોડાભાઈ સાવલિયા નું સ્વાગત કરશે શૈલેષભાઈ માંગરોલિયા, ઝડપી સ્ટેજ પર આવી મહેમાન નું હાર્દિક સ્વાગત કરશે. આ કાર્યક્રમના માર્ગદર્શક શ્રી વસંતભાઈ પેથાણી નું સ્વાગત કરશે કિશનભાઈ સોલંકી, સાથે વિઠ્ઠલબેન પેથાણી પણ પધારશે. વસંતભાઈ પેથાણી તેમજ વિઠ્ઠલબેન પેથાણી નું સ્વાગત કરશે કિશનભાઈ સોલંકી તથા શર્મિલાબેન. શર્મિલાબેન ઝડપથી દેશ સુધી પહોંચશે. ગણપતભાઈ સેજલિયા તેમનું સ્વાગત કરશે વેકરિયા સાયન્સી. મહેમાનો સ્વાગત થઈ રહ્યું હોય ત્યારે બાળ મિત્રો જોરદાર તાલીઓના ગણગાથી આપણે એમને સ્વાગત કરીએ. રામભાઈ ગજેરાનું સ્વાગત કરશે પંકજભાઈ. એમ એમ પટેલ સાહેબ પ્રિન્સિપાલ શ્રી કોમર્સ કોલેજ નું સ્વાગત કરશે ધર્મેશભાઈ અમીપરા. ભૂમિબેન નૌકા ડાન્સ નું સ્વાગત કરશે અલકાબેન પટેલ. વિશ્વબેન ફરાળ નું સ્વાગત કરશે કાજલબેન દાદમિયા. ભગવાન શ્રી કૃષ્ણ ગંધોત્સવ ની અંદર જે કૃષ્ણ ના રૂપ ની અંદર આપણે જોવા મળે એવા આપણા નંદલાલ દિનેશભાઈ ભુવા, ચતુરભાઈ ખુદ, વસંતભાઈ પેથાણી તથા તમામ આમંત્રિત મહેમાનો એને નંદલાલ ગિફ્ટ આપી તેમનું અભિવાદન કરશું. વનિતાબેન દારાની સ્ટેજ પર આવશે. રામનારાયણમ જાનકી વલ્લભમ, રામનારાયણમ જાનકી વલ્લભમ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ.
બાળકો જે કૃતિ ની રજૂઆત કરે છે એમને જોરદાર થાળી ના ગડગડાટ સાથે આપણે એક વાર વધાવીએ. જોરદાર થાળીઓ આપણે એટલા માટે. આઠમની મધ રાત કનૈયો, આવ્યો આઠમની મધ રાત ગોકુળ માં નંદ ઘેર આનંદ ભયો. આજે મન મૂકીને રમજો રાહડે હારે રમે કાન રાધા ગેલો. એ તો ટોપલા માં લઈ હાલે વાસુકી, હો હો હો, ટોપલા માં લઈને હાલે વાસુ માય ત્રિભુવન નો નાત રમે. ધન ઘડી ધન ભાગ જાદવ કુળ ના આંગણે મારો નાત આવે.
રાઉન્ડ બનાવી અલગ અલગ વિભાગ વાઇઝ તેમની ગોઠવણી કરે, તેનાથી યોગ્ય નિર્ણય છે એ આપી શકાય. અલગ અલગ રાઉન્ડ બનાવી તેમને યોગ્ય ચોક્કસપણે રમત Thank you.
તેમજ એક વાત એ પણ છે કે સ્ટાફનો ખૂબ જ સારો સહકાર રહેલ છે. મોટા વિદ્યાર્થીઓને એટલે કે 9મા ધોરણથી 12મા ધોરણના વિદ્યાર્થીઓને સાચવવા ખૂબ જ સહેલા છે, પરંતુ આ નાના અમારા કાના ને રાધા ખોવાઈ જાય છે. એને ગોતવામાં સ્ટાફ બિચારો થોડોક એ પણ ખોવાઈ જાય છે. એટલે નાના બાળકોની આ સ્પર્ધાનું આયોજન થયું અને ખૂબ જ સારી રીતે બધાએ સપોર્ટ કર્યો તે બદલ સૌનો આભાર. પણ કાના હવે ખોવાઈ ન જાય અને તેમને પોતાના વિભાગવાળા જે સ્ટાફ છે એ સાથે રાખે અને અહીંયા બેસાડી દે આગળ. તો અત્યારે તમામ વિદ્યાર્થીઓ જેઓએ રાસ પૂરો થઈ ગયો છે તે તમામ આખરે આગળ આવી જાય અને પોતાના જે ઇનામ વિતરણ કાર્યક્રમ તરફ આપણે આગળ જવાનું છે તો તેનો દોર આગળ ચલાવીએ. તમામ સ્ટાફ પોતાના વિભાગના બાળકોને અહીંયા એકત્રિત કરી દેશે. ઇનામ વિતરણ બાદ જનરલ રાસ ગરબા રાખવામાં આવશે. પ્રેઝન્ટેશન કરેલું છે તેમની સંસ્થા પ્રત્યેની દરેક કાર્યક્રમોમાં ઉત્સાહ જોઈ અને તમામ યશોદા અને કૃષ્ણ બાળક અને માતાની જોડીને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે. તો એકવાર જોરદાર તાલીઓથી યશોદા અને કૃષ્ણની જે જોડીમાં ભાગ લીધેલો છે તે તમામ માટે એકવાર ખૂબ ખૂબ અભિનંદન સાથે તાલીઓનો વરસાદ કરીશું. ગડગડાટ જોરદાર હોવો જોઈએ. અને યશોદા અને કૃષ્ણ બનેલા જે માતા અને બાળક છે તે અત્રે સ્ટેજ પાસે આવી જશે. અને અમે હારે ગાતા અમે ગીત
કરે છે કસવાળા દુર્વા એક નંબર પર રામાનુજ અક્ષિત મિક્સ મીડિયમ ના જે સ્ટાફ ઉપસ્થિત હોય તે તમામ સ્ટેજ ઉપર આવી જાય અને તેઓને સન્માનિત કરશે મિક્સ મીડિયમ ઓલ સ્ટાફ. સરખેદી મહેતા વંશનું સન્માન કરશે બાલ મંદિરના સ્ટાફ. આભાર. ફરી આપ વારંવાર પધારો અને જોજ સુધી ગજેરા સરલાબેન ભરાડ વિશ્વાબેન તેમજ સન્માનિત કરવા આવી રહ્યા છે ઇંગ્લિશ મીડિયમનો સ્ટાફ. તે પણ આવશે ઝડપથી તે સુધી પહોંચશે. ત્રણ નંબર પ્રાપ્ત કરી રહ્યા છે પટી વેલીસા અમરીનભાઈ, તેમને સન્માનિત કરી રહ્યા છે. નંદોત્સવ 2024નું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં 1000 જેટલા વિદ્યાર્થીઓએ બેસ્ટ કાના બેસ્ટ રાધા અને યશોદા માતા અને કૃષ્ણની જોડી એમ માતા બાળક ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ કાર્યક્રમમાં લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિનેશભાઈ ભુવા તેમજ ખોડલધામ સમિતિના કન્વીનર શ્રી સુરેશભાઈ દેસાઈ તેમની સાથે કન્વીનરશ્રીઓ ટીમના સભ્યશ્રીઓ તેમજ ખોડલધામ મહિલા સમિતિના સરલાબેન ગજેરા અને તેમના જે સહાયકો સભ્યો સાથે ઉપસ્થિત હતા અમારા ટ્રસ્ટી મંત્રી શ્રી ચતુરભાઈ ખૂંટ ખોડાભાઈ સાવલિયા તેમજ પ્રિન્સિપાલશ્રીઓ અને સુપરવાઇઝરશ્રીઓએ અત્રે ઉપસ્થિત રહી તમામ વિભાગના વિદ્યાર્થીઓ જે ધોરણ બાલમંદિરથી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તે સૌને સંસ્થા વતી અભિનંદન આપીએ છીએ. અને આ કાર્યક્રમથી ભગવાન શ્રી કૃષ્ણ જે પોતાના જીવન ચરિત્ર પરથી જે આપણે ઉપદેશ મળવો જોઈએ તેમની પણ વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે જાણકારી મેળવી અને આગળ પોતાના જીવનમાં કેવી રીતે જે વિપરીત પરિસ્થિતિઓમાં પણ ખુશ રહી અને જીવન ખૂબ જ સારી રીતે જીવવું જોઈએ તેમના ઉપદેશ સાથે આ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈ રહ્યા છીએ. તો આપ સૌ અત્રે ઉપસ્થિત રહ્યા અને ખાસ પ્રેસ મીડિયા જેઓએ આ કાર્યક્રમને પહેલેથી જે પૂર્ણાહુતિ કરી આભાર વિધિ સુધી હાજર રહ્યા તે બદલ આપ સૌનો અને અત્રે ઉપસ્થિત તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આવી રીતે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ પ્રાથમિક શાળા માધ્યમિક શાળા અને ઉત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ ખૂબ જ પ્રેરણા મેળવે છે તે બદલ સૌનો આભાર.